ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આજે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે ત્યારે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વહીવટીતંત્ર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી 21 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાને લઈને ગુરુ મહારાજના સેવકગણ દ્વારા ગુરુ મહારાજની સ્મૃતિ વન બનાવીને ગુરુ મહારાજને ખરા અર્થમાં પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજરોજ ગુરુ મહારાજના સેવકગણ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુ મહારાજના માતરવાડી ખેતરના પ્રાંગણમાં ગુરુ મહારાજની યાદમાં સ્મૃતિ સ્મરણોમાં ગુરુ મહારાજ સ્મૃતિ વન નિર્માણને લઈ આજરોજ 1111 વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગુરુ મહારાજના તમામ સેવકગણ દ્વારા અથાક પ્રયત્નો થકી સ્મૃતિ વનમાં જુદી જુદી જાતના વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં દેશી કુળ સહિત વિવિધ ફળફળાદીના અને ફૂલોના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તમામ વૃક્ષોનું સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી ગુરુ મહારાજના સેવકગણ દ્વારા કરવામાં આવનાર હોવાનું જણાવી ગુરુ પૂર્ણિમાને લઈને ગુરુ મહારાજના સેવકગણ દ્વારા ગુરુ મહારાજને પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આગામી ગુરુ પૂર્ણિમા 21 સાથે છે રવિવારે, એના અનુસંધાને આપણા માતરવાડીના ખેતરની બાજુમાં જ જગ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને 1111 વૃક્ષો વાવવાનું નક્કી કરેલું છે. સૌ ગુરુભક્તો સેવકોએ ખૂબ મહેનત કરીને આ કાર્ય શરૂ કરીને પૂરું પૂર્ણ પણ કરવાની છે અને આજે વૃક્ષો થાય એનું જતન અને મોટા થાય એની જવાબદારી બધાએ સાથે રહીને લીધી છે.